નમસ્કાર, ગુજરાત તકમાં આપનું સ્વાગત છે. હું છું દિગ્વિજય. હાર્દિક પટેલે કોંગ્રેસનો હાથ છોડી અને કોંગ્રેસને સખતપણે ભાંડવા માંડી છે, ત્યારે હાર્દિક પટેલનો આ નિર્ણય કઈ પ્રકારનો છે, તેઓ ભાજપમાં જોડાશે તો કોને ફાયદો થશે, તે અંગે વડોદરાના લોકોએ આપી છે પ્રતિક્રિયા. આવો સાંભળીએ શું છે તે પ્રતિક્રિયા. એક રીતે જોવા જઈએ તો હાર્દિક જે પટેલ છે એ પાટીદાર માટે બહુ આગળ પડતું કામ કરેલું, ત્યારે પાટીદાર લોકોએ એમને એક રીતે એવો પ્રેમ આપેલો કે ભાઈ અમારા પાટીદાર સમાજનો છોકરો છે તે આગળ જાય અને ગુજરાત નહીં પણ બીજી જગ્યાએ બી નામ રોશન કરે. જ્યારે તે કોંગ્રેસ પક્ષમાં ગયો ત્યારે પાટીદાર લોકોને એવું લાગી રહ્યું કે આ જે પગલું લીધું છે ખોટું લીધું છે. ત્યારથી પાટીદાર સમાજમાં લોકોને થોડીક નારાજગી તો જોવા મળી રહી છે. સાથે સાથે એ જોવા જઈએ તો આપણે જે એક એ ભાજપમાં જાય તો તેને ભાજપમાં એવું સ્થાન નહીં મળે. લોકો જે લોકોની જે નજર છે એ તો હવે હાર્દિકને એ જ નજરે જ જોશે. એટલે એવું નહીં લાગતું કે ભાજપમાં જઈને બી કંઈક સારું એવું કામ કરશે કે આ કરશે. ભાજપમાં બી સિનિયર નેતાઓ બધા એવા એવા છે કે જેને કારણે હાર્દિક પટેલને એવું જે મૂળ જોઈતું હોય એ મળે. અને ઓલરેડી એ ભાજપની વિરુદ્ધ તો લડતો હતો, આંદોલન કરતો હતો, અને અત્યારે ભાજપના ખોળે બેસવા જાય તે બહુ માન્યમાં આવતું નથી. જેવી રીતે જોવામાં આવી રહ્યું છે કે જે હાર્દિક પટેલ છે એ પટેલોનો એક મત અને વિશ્વાસ મેળવીને એમને એક ઊંચું સ્થાન પટેલ સમાજ આપવામાં આવેલું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે હાર્દિકના જે દેશદ્રોહનો જે ગુનો છે, બીજા અનેક ગુનાઓ છે, એ ગુનાઓની માફી ચાહવા માટે હાર્દિક પટેલને ભાજપમાં જઈ રહ્યા છે અને જે તમામ જે ગુનાઓ છે ગુનાઓને માફ કરીને આખરે જે પટેલ સમાજ છે પટેલ સમાજને અન્યાય થઈ રહ્યો છે એવું જોવા મળે છે. અને આખું જે પટેલ સમાજ છે એ આ નિર્ણયથી નારાજ છે. ભાજપ ભારતીય જનતા પાર્ટીને હાર્દિક પટેલ જ્યારે પટેલનું અનામતનું આંદોલન હતું ત્યારે ખૂબ જ બદનામ કરવામાં આવેલું હતું. એમના દ્વારા ભાજપને સીઆર પાટિલને પણ અપશબ્દો કહેવામાં આવ્યા હતા. અને જો હવે ભારતીય જનતા પાર્ટી હાર્દિક પટેલને લેવા માટે માને છે તો સાફ છે કે ભારતીય જનતા પાર્ટીને આગામી જે વિધાનસભાની ચૂંટણીઓ છે એમાં નુકસાન થવા જઈ રહ્યું છે. હાર્દિક પહેલાં જે રીતે આગળ ચાલતો હતો કે હું પાટીદાર સમાજ બધા પટેલ સમાજ માટે હું કામ કરું, હવે એવું લાગે છે કે સમાજના નામે ચરી ખાય છે અને રાજનીતિક એને ચાલુ કરી છે. પહેલાં કોંગ્રેસમાં, પછી હવે ભાજપમાં. એટલે સમાજને એના પાટીદાર સમાજને એના ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો છે કે આ માણસ આપણો ખાલી દુરુપયોગ કરે છે, આનું કોઈ વર્ચસ્વ નથી. બાકી બહુ આશા રાખી હતી પાટીદાર સમાજે, પટેલ સમાજે, કે આપણા સમાજનો એક છોકરો આગળ વધશે, આપણા સમાજ માટે કામ કરશે. જ્યારે આવ્યો ત્યારે એની આગળ કશું નહોતું. અત્યારે જોવો તો એના પોતા વતન વિરંગામમાં પણ મોટા બંગલા, પૈસા, ગાડીઓ આ બધું આવ્યું કઈ હતી રાતોરાત. જ્યારે એને આંદોલન ચાલુ કર્યું ત્યારે એની પાસે કશું જ નહોતું. અત્યારે આ બધું આવ્યું કઈ હતી. એટલે મૂળ પાટીદાર સમાજના એના સમાજના આગેવાનોને મોરું બનાવીને રાજનીતિ રમે છે, પોતાનો સ્વાર્થ પૂરો કરે છે. પણ નથી લાગતું કે ભાજપવાળા પણ એને કોઈ હોદ્દો આપે. અને કોંગ્રેસ વાળા તો કાઢી મૂક્યો ને. હાલમાં પણ ગઈકાલે જાણવા મળ્યું કે સમાજે પણ એને વખોડ્યો છે કે અમે હાર્દિકને ટેકો નહીં કરે. એના ઉપરથી ખ્યાલ આવે છે કે હાર્દિકનું વર્ચસ્વ શું છે. હાર્દિક પટેલ ગુજરાતનો મોટો નેતા છે, એ લોકોનો એના ઉપર વિશ્વાસ છે. પણ આ જે પાર્ટીઓ બદલી રહ્યા છે, આજે આ પાર્ટીમાં કાલે તે પાર્ટીમાં, તો કદાચ પાટીદાર સમાજ કદાચ એને સપોર્ટ, મને એમ લાગતું કે કરી શકે. કેમકે સમાજ એક તમારે એક નેતાની પાછળ દોડતું હોય, પણ નેતા જ અગર આ પાર્ટીમાંથી તે પાર્ટીમાં જતો રહે તો પછી લોકોનો વિશ્વાસ ઉઠે અને લોકોના મનમાં બેસે નહીં. અને જે 2 વર્ષમાં હાર્દિક પટેલે ઇમેજ બનાવી છે, મને નહીં લાગતું કે એ કોંગ્રેસ પાર્ટી ના લીધે જે ઇમેજ બની છે એની ભાજપ પાર્ટી એને સ્વીકાર કરે ના. મને પર્સનલી મને તો લાગતું નથી કે ભાજપમાં જોડાશે, કેમકે ભાજપ એના માટે પર્યાય નથી. કદાચ એ આમ આદમી પાર્ટી અથવા એનો પોતાનો અલગ પક્ષ ઉભો કરી શકે એવું લાગે. રણજીત સુરવે, ફોટોજર્નલિસ્ટ. બધું પોલિટિક્સ છોડે ના છોડે અને શું છે, આ તો ખાલી કહેવાની બધી વાતો છે. બાકી છોડે તો પછી જાહેર કરવાની શું જરૂર છે કે અમે છોડ્યું છે લીડર પદ. એટલે આ તો બધી પોલિટિક્સ છે, કંઈ કહેવાય નહીં આ લોકોનું. હવે પાટીદાર સમાજ એમને ટેકો આપશે,
ના ના હવે નથી લાગતું કે પાટીદાર સમાજ ટેકો આપે, પણ જો આપે કદાચ ટેકો તો હવે આપવાવાળા મૂર્ખા કહેવાય. ભાજપમાં જાય એવું લાગે છે? ભાજપમાં જાય તો કેટલો ફાયદો એમને? ભાજપમાં તો લાગતું નથી જાય એવું, પણ તો બી કંઈ કહેવાય નહીં, આ તો પોલિટિક્સ છે એક જાતની. શું નામ આપણું? મહેન્દ્ર સુરવે. તો આ હતા વડોદરાના મતદારોના વિચારો. હાર્દિક પટેલ અને તે ભાજપમાં જોડાશે તો શું થશે તે અંગેના આ વિચારો હતા. અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.